विद्यार्थी मित्रों, धोरण 9 अंग्रेजी में यूनिट 2 डेंटल हेल्थ में आप सौनु स्वागत छे। आज आप डेंटल हेल्थ पार्ट 1 नी बात करीशुं, एनी चर्चा करीशुं, एना स्पेलिंग ना अर्थ जाणीशुं अने आपणे एने रीड करीशुं। तो शुरुआत करीए। सोनिया हेड अ सीवियर टूथ एक। तो कोई सोनिया नामनी छोकरी छे अने हेड एटले भूतकाळ छे, हेवनू हेव हेजनू, अने शुं हतुं सीवियर एटले गंभीर जोरदार, टूथ एक दांतनो दुखावो हतो। सी कूड नॉट ईट एनीथिंग नॉर कूड सी गो टू स्कूल। जो હવે અહીંયા આ નોર છે, પહેલાં તો એટલે જે આપણે નાઈધર નોર કહીએ છીએ, આ પણ નહીં, પેલું પણ નહીં, કન્જક્શન જે આવે છે જેને આપણે યુટ્યુબમાં યુટ્યુબ ચેનલમાં અગાઉના વિડીયોમાં વાત કરેલી છે। તો શી કુડ નોટ ઈટ એનીથિંગ, તે કંઈ ખાઈ પણ શકતી ન હતી, નોર કુડ શી ગો ટુ સ્કૂલ, તે શાળાએ પણ જઈ શકતી ન હતી। સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન। સ્ટડીંગ એટલે અભ્યાસ કરવો, એટ હોમ ઘરે અભ્યાસ કરવો એ પણ, ઓલ્સો પણ ઇમ્પોસિબલ અશક્ય હતું, ડ્યુ ટુ ના કારણે, પેઇન એટલે દુખાવો, એને દાંત દુખાતો હતો, દાઢ દુખાતી હતી, એટલે ઘરે બેસીને અભ્યાસ કરવો પણ અશક્ય હતું। સી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો, એબલ ટુ જેને આપણે કેન નોટની જગ્યાએ વાપરતા હતા, નોટ એબલ ટુ બરાબર કેન નોટ। તો સી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો, તે ઊંઘવા માટે પણ સક્ષમ ન હતી। સોનિયા સી ઓ મા ઇટ્સ અનબિયરેબલ, ઓ મા ઇટ્સ અનબિયરેબલ, અરે મમ્મી ઇટ્સ અનબિયરેબલ, આ અસહ્ય છે, તે કેવું છે, અસહ્ય, સહન કરી શકાય નહીં એવું, એને અનબિયરેબલ કહેવાય। વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ અશોકભાઈ। હવે આ મોસ્ટ આઈએમપી વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, તમે નોટમાં લખી દેજો, એનું કારણ છે કારણ કે આપણે ધોરણ 9ની અંદર પરીક્ષામાં પૂછાય છે કોણ બોલે છે અને કોને કહે છે, બરાબર એ વાક્ય પૂછાય છે। તો આ વાક્ય મોસ્ટ ટાઈપનું છે, વી મોસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ અશોકભાઈ। તો બીજો એક કેરેક્ટર અહીંયા આવે છે અશોકભાઈ, તો સોનિયા કોણ છે, અશોકભાઈની છે, એ ભત્રીજી છે, ડે એ શું અહીંયા છે અંકલ, બરાબર। તો અશોકભાઈ કોણ છે, સોનિયાના કાકા છે, એના કાકા એવું કહે છે વી મસ્ટ, આ મોડેલ છે, મોડેલ ઓક્ઝિલરી છે, મસ્ટ ફરજિયાત, વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, આપણે ફરજિયાત ડેન્ટિસ્ટ એટલે દાંતના ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ। સેમ વે ઇવનિંગ, એ જ સાંજે, ધે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા, એ જ સાંજે તેઓ દાંતના દવાખાને હતા, કોના, ડૉક્ટર શર્મા। તો તમારે આ યાદ રાખવાનું છે, ડૉક્ટર શર્મા, એમનું આખું નામ હતું ડૉક્ટર બંસી શર્મા, કોણ હતા પોતે, ડેન્ટલ દાંતના ડૉક્ટર। તો બંસી શર્માના દવાખાને જાય છે સોનિયા અને અશોકભાઈ। ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એટલે યુવાન, એન્ડ કમ્પિટન્ટ એટલે કુશળ ડૉક્ટર, કેવા છે, યુવાન અને કમ્પિટન્ટ એટલે કુશળ ડૉક્ટર છે। ડૉક્ટર શર્મા શેઠ, હેલો યંગ લેડી, ડૉક્ટર શર્મા શું કહે છે, હેલો યંગ લેડી, લેડી એટલે સ્ત્રી, એક જ સ્ત્રી, આપણે ઘણી વખત બોલીએ છીએ કે લેડી, લેડીઝ, એમાં આપણે ઘણી બધી ભૂલો કરીએ છીએ,
लेडीज क्यारे बोलाय ज्यारे एक थी वधारे स्त्रीओ होय त्यारे। पण आपणे आदत पड़ी गई छे क्यारे आपणे एक स्त्री होय तो लेडी कहता नथी, आपणे नवाई लागे छे। तो लेडी एटले एक ज स्त्री। केम छो युवान? हेलो यंग लेडी। हाँ, वॉट इज द मेटर विथ यू? मेटर એટલે બાબ, શું થયું છે એમ, એનો અર્થ એવો થાય, વોટ ઇઝ ધ મેટર વિથ યુ, શું થયું છે તને? તો વોટ્સ એટલે એ વોટ ઇઝનું ટૂંકું રૂપ છે, વોટ ઇઝનું ટૂંકું રૂપ છે। તો સોનિયા કહે છે વિથ ડિફિકલ્ટી, એટલે બોલી શકતી તો નથી પણ છતાંય મુશ્કેલીથી બોલે છે। અ ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથએક। શું કહે છે? અરે ડૉક્ટર સાહેબ, મને, આઈ હેવ એટલે મને, અ ટેરિબલ ભયંકર, ટૂથએક એટલે દુખાવો છે, દાંતનો દુખાવો છે। ડૉક્ટર શર્મા શેઠ, કેન આઈ સી? શું હું જોઈ શકું? લેટ મી ચેક ઇટ, ચાલ મને તપાસવા દે, ચેક એટલે તપાસવું। સીટ ઇન ધ ચેર પ્લીઝ, ખુરશીમાં બેસ। સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર, ધ ડૉક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ। હવે એક પ્રકારની સ્પેશિયલ તમારે એવી ખુરશી આવે। સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર, સોનિયા એ ખુરશીમાં બેસે છે। ધ ડૉક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ, અને એના હેડલાઇટ એટલે ઉપરની જે લાઇટ આવે છે એ સ્વિચિસ ઓન એટલે ચાલુ કરે છે। ડૉક્ટર શર્મા કહે છે સેડ નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ, હવે ઓપન એટલે ખોલવું, માઉથ એટલે મોઢું, હવે તારું મોઢું ખોલ એન્ડ સે આ બોલ। સોનિયા ઓપનિંગ હર માઉથ લિટલ બિટ એટલે સામાન્ય, સ્લોલી ધીમેથી, શું કરે છે, ખોલી રહી છે ધીમેથી, સામાન્ય એનું મોઢું ખોલી રહી છે ધીમેથી। સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ, આ હું દિલગીર છું સાહેબ, આઈ કાન્ટ ઓપન, હું મારું મોઢું એની વાઇડર ધેન ધીસ, આનાથી વધારે પહોળું કરી શકું એમ નથી। કાન્ટ કેન નોટનું ટૂંકું રૂપ। તો વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે પાર્ટ ટુની આપણે ચર્ચા કરીશું, તો તમારે આટલો જે પેરેગ્રાફ છે એ જોઈ લેવાનો છે, એના સ્પેલિંગો પણ અંદરથી લખી લેવાના છે। ઓકે।